ચાલો જોઈએ કે આપણે પાંચ છષ્ટાંશ વત્તા એક ચતુર્થાંશની ની ગણતરી કરી શકીએ છીએ કે નહીં અને તે માટે આપણી પાસે આકૃતિ સ્વરૂપે પાંચ છષ્ટાંશ અને એક ચતુર્થાંશ આપેલ છે આપણી પાસે એક પૂર્ણ આકૃતિ છે અને તેના એક બે ત્રણ ચાર પાંચ અને છ સરખા ભાગ કર્યા છે એમ માની લઈએ અને તેમાંથી પાંચ ભાગને રંગીન દર્શાવ્યા છે આમ તે પાંચ સષ્ટાંશ છે અને નીચે બીજી એક પૂર્ણ આકૃતિ છે જેના ચાર સરખા ભાગમાંથી એક ભાગ અલગ રંગથી દર્શાવેલ છે માટે તે એક ચતુર્થાંશ છે હવે તેનો સરવાળો કરવાનો છે વિડીયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ જ્યારે પણ અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો હોય ત્યારે તેમના છેદ સમાન હોય તેવા દાખલા આપણે જોયા છે જ્યારે આ બંનેના છેદ સમાન નથી માટે જો બંનેના છેદ સમાન બનાવવા હોય તો આપણે છ અને ચાર ના સામાન્ય અવયવી મેળવવા પડે ખરેખર તો સૌથી નાનો સામાન્ય અવયવી મેળવવો પડે તે માટે બંને છે તેના અવયવી મેળવીએ છ નો પહેલો અવયવી થશે છ પોતે છ એ છ વડે તો વિભાજ્ય છે પણ તેને ચાર વડે નિશેષ ભાગી શકાય નહીં છ ને બે સાથે ગુણતા આપણને મળશે બાર બાર એ છ અને ચાર બંને વડે વિભાજ્ય છે માટે બાર સામાન્ય છેદ બની શકે તે અને લઘુત્તમ સામાન્ય અવયવી છે તેમ કહેવાય માટે આ બંને અપૂર્ણાંકોના છેદમાં બાર મળે તે રીતે તેમને ફરીથી લખીએ જુઓ કોઈ સંખ્યાના છેદમાં બાર વત્તા બીજી કોઈ સંખ્યાના છેદમાં બાર બરાબર હવે તે સમજવા માટે ઘણી રીતો છે પણ હું તમને આ આકૃતિ દ્વારા તે સમજાવવા માંગુ છું હવે જો છ સરખા ભાગમાંથી બાર સરખા ભાગ મેળવવા હોય તો એટલે કે છેદમાં છ ને બદલે બાર મેળવવા હોય તો આ ભાગની કુલ સંખ્યાને બે વડે ગુણવું પડે અથવા આ દરેક ભાગના વધુ બે સરખા ભાગ કરવા પડે તો ચાલો તેમ કરીએ દરેકના વ્યવસ્થિત બે સરખા ભાગ કરીએ તે આ પ્રકારનું દેખાશે દરેક ભાગના બે સરખા ભાગ પહેલા આકૃતિના છ સરખા ભાગ હતા હવે તે બમણા થઈ ગયા આપણે છ ભાગને એક સરખા ભાગમાં ફેરવી દીધા આમ હવે આપણી પાસે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર એક સરખા ભાગ હવે જુઓ કે આ બાર સરખા ભાગ માંથી કેટલા ભાગ રંગીન છે હવે આપણી પાસે છે એમ કહી શકાય પાંચ છષ્ટાંશ ની કિંમત દસ બારાંશ જેટલી જ થશે બીજી રીતે વિચારીએ તો છ માંથી બાર મેળવવા બે સાથે ગુણાકાર કરવો પડે માટે તેવું જ અંશ સાથે પણ કરવું પડે પાંચ ગુણ્યા બે બરાબર દસ તમે આકૃતિ દ્વારા પણ તે સમજ્યા કે આ બંને કહી શકાય ગુણાકાર કર્યો જેથી આપણને બાર મળ્યા આમ હવે પાંચ છષ્ટાંશ ભાગને બદલે દસ બારાંશ ભાગ રંગીન છે હવે ચાર સાથે પણ જ કરીએ આપણી પાસે એક ચતુર્થાંશ છે પણ તેને બારા અંશમાં ફેરવવાનું છે તેથી આપણી પાસે એક ચતુર્થાંશ છે પણ તેને બારા અંશમાં ફેરવવાનું છે તેથી તે પ્રમાણેનો ફેરફાર કરવા આ દરેક ભાગના ત્રણ સરખા ભાગ કરવા પડશે ચાલો તેમ કરીએ દરેક ભાગના ત્રણ સરખા ભાગ એક બે અને ત્રણ અહીં પણ બે અને ત્રણ આ પણ ત્રણ સરખા ભાગ તેમજ છેલ્લા ભાગના પણ ત્રણ સરખા ભાગ ધ્યાન આપો કે અહીં આપણે ગુણાકાર કર્યો છે પહેલા આપણી પાસે ચાર સરખા ભાગ હતા હવે આ દરેક ભાગના ત્રણ સરખા ભાગ કર્યા આમ હવે આપણી પાસે બાર સરખા ભાગ છે આપણે કુલ ભાગનો ત્રણ સાથે ગુણાકાર કર્યો માટે હવે કેટલા ભાગ રંગીન છે મૂળ આકૃતિમાં ચાર માંથી આ એક ભાગ રંગીન હતો જ્યારે હવે બાર માંથી ત્રણ ભાગ દેખાય છે બાર માંથી ત્રણ સરખા ભાગ આમ હવે શું થશે જો આપણી પાસે દસ બાર અંશ હોય અને હું તેમાં ત્રણ બાર અંશ ઉમેરું તો આપણી પાસે કુલ કેટલા બારાંશ થાય આપણી પાસે હોય તેર બાર ભાગ તમે આકૃતિમાં પણ તે જોઈ શકો ઉપરની આકૃતિમાં લીલા રંગમાં દસ બારાંશ ભાગ છે આ દરેક ભાગ બારા અંશ દર્શાવે છે હું તે અહીં લખું એક બાર અંશ આ ભાગ પણ એક બાર અંશ આ પણ એક બાર આમ કેટલા બારંશ રંગીન છે દસ ભાગ લીલા રંગના છે અને આ છે અગિયાર બાર અંશ બાર બારંશ અને તેર બારંશ